નમસ્કાર દર્શક મિત્રો, ટુ ધ પોઈન્ટ માં આપનું સ્વાગત છે. હું છું પ્રીતિ. દર્શક મિત્રો, આપણે જાણીએ છીએ કે ભારત દેશ એક પુરુષ પ્રધાન દેશ છે. પહેલા સ્ત્રીઓમાં મહિલાઓમાં શિક્ષણનું પ્રમાણ અને ક્યાંક જે બહાર જઈને જે કામ કરવાની એક સ્વતંત્રતા હતી, જે આઝાદી હતી, એ મહિલાઓને હતી જ નહીં. પરંતુ ધીરે ધીરે વિચારધારા બદલાઈ, ધીરે ધીરે પરિવર્તન આવ્યું અને અત્યારે મહિલાઓ જેમ કહેવાય ને કે ભણતર માટે આગળ વધીને હવે દરેક ક્ષેત્રમાં મહિલાઓ ટોપ ઉપર પહોંચી ગઈ છે. ભારત દેશમાં મોટી મોટી બેંકોની વાત કરીએ કે મોટા મોટા કોર્પોરેટ હાઉસીસની વાત કરીએ, ત્યાં મોટા મોટી પોસ્ટ ઉપર અને સાથે જ એમ્પ્લોઈઝમાં પુરુષો કરતા મહિલાનું પ્રમાણ વધારે જોવા મળતું હોય છે. જો શિક્ષણમાં પણ વાત કરીએ કે ગુજરાત હોય કે કોઈ પણ અલગ રાજ્ય હોય, યુપીએસસીની વાત હોય, જીપીએસસીની વાત હોય, જે કોમ્પિટિટિવ એક્ઝામ્સ યોજાતી હોય છે, એમાં હંમેશા જે મેલ સ્ટુડન્ટ હોય છે, એટલે કે વિદ્યાર્થીઓ કરતા વિદ્યાર્થિનીઓ હંમેશા ટોપ પર રહેતી જ હોય છે. એટલે કે હવે ધીરે ધીરે મહિલાઓ જે છે પુરુષ સમોવડી બની ચૂકી છે એવું સાબિત થઈ રહ્યું છે. પણ ભારત દેશનો બીજો એક સડકતો મુદ્દો એ પણ છે, બેરોજગારી. આજે શિક્ષિત બેરોજગારી ઘણી બધી છે. લગભગ ગુજરાતમાં જ વાત કરીએ તો 60% યુવાનો એવા છે કે જે ભણી ગણીને ડિગ્રી તો હાંસલ કરી છે, પણ તેમની પાસે ના તો પ્રાઇવેટ નોકરી છે, ના તો સરકારી નોકરી છે. ખાસ આ જ મુદ્દા ઉપર છત્તીસગઢમાં ધોરણ 10માં એક પ્રકરણ આપવામાં આવ્યું છે, જેમાં એક વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જે મહિલા વિરુદ્ધ ટિપ્પણી કરી શકાય કે વર્કિંગ વુમનના કારણે, એટલે કે મહિલાઓ હવે જ્યારે દરેક ક્ષેત્રે આગળ આવી રહી છે, મહિલાઓ જ્યારે નોકરી કરી રહી છે, તેના જ કારણે બેરોજગારીનું પ્રમાણ વધ્યું છે. કારણ કે જે સ્થળે પુરુષો પહેલા નોકરી કરતા હતા, હવે ધીરે ધીરે જ્યારે મહિલાઓ આગળ આવી નોકરી કરવા માટે, ત્યારે બેરોજગારીનું પ્રમાણ યુવાનો માટે અને ખાસ પુરુષો માટે વધી ગયું. ચોક્કસથી આનાથી વિવાદ ઉભો થયો છે, પરંતુ શું આ મહિલાઓની આઝાદી ઉપર તરાપ મારવાનો એક પ્રયાસ હતો? શું ખરેખર સમાજમાં મહિલાઓ જ્યારે દરેક ક્ષેત્રે આગળ વધી છે ત્યારે દ્વેષભાવ ઉભો થાય અથવા દ્વેષભાવ ઉભો થયો છે એને ટાંકવા માટે આ ટિપ્પણી કરવામાં આવી છે? આ જ વિષય પર આજે ટુ ધ પોઈન્ટમાં ચર્ચા કરવી છે. અમારો વિષય છે, બેરોજગારી માટે શું સ્ત્રીઓ જવાબદાર છે? આ વિષયની ચર્ચામાં આગળ ધપાવવા માટે અમે આમંત્રિત કર્યા છે સામાજિક કાર્યકર્તા અને પોતે પણ એક વર્કિંગ વુમન છે, રુઝાનબેન ખંબાતા. રુઝાનજી નમસ્કાર, સ્વાગત છે આપનું. રુઝાનજી, પહેલા તો છત્તીસગઢના આ ધોરણ 10ના પુસ્તકમાં જે આ પ્રકરણ આપવામાં આવ્યું છે કે બેરોજગારી માટે સ્ત્રીઓ જવાબદાર છે, આ પ્રકરણને, આ ટિપ્પણીને આપ કઈ રીતે જુઓ છો? સૌથી પહેલા તો આ બહુ નિંદનીય ટિપ્પણી છે, અને જે મેં વાંચ્યું તો મને ખબર પડી કે અંદર એવું લખાયું છે કે 2008થી આ ટેક્સ્ટબુક બદલાઈ છે અને 2008થી આ લોકોના મગજમાં નાખાયું છે કે બહેનો જ્યારથી જોબ કરતી થઈ છે ત્યારથી અનએમ્પ્લોયમેન્ટનું પ્રમાણ વધ્યું છે. એટલે એનાથી બીજા રીઝન બી આપ્યા છે, સ્લો ઇન્ડસ્ટ્રીઅલાઇઝેશન લો, એવું બી લખ્યું છે કે એડ્યુકેશન સિસ્ટમ ફોલ્ટી છે, એટલે બુકવાળા પોતે લખે છે કે એડ્યુકેશન સિસ્ટમ ફોલ્ટી છે, એટલે એનો અધર રીઝન હતા. બટ એ ઠીક છે, એ આપણે પછી ડિસ્કસ કરીએ. પણ મેઇન ઇમ્પોર્ટન્ટ છે કે ભાઈ બહેનોએ જોબ લીધી એટલે લોકોને અનએમ્પ્લોયમેન્ટ વધ્યું. પણ એવું એ લોકો કહેવા, એઝ એન ઇન્ડિયા આપણે એવી શરમ આવી જોઈએ કે આપણે આટલી મોટી ઇકોનોમીની વાત કરીએ છીએ, આટલી મોટી કન્ટ્રીની વાત કરીએ છીએ, ડાયવર્સ લોકોની વાત કરીએ છીએ, આઈ થિંક વી આર ધ સેકન્ડ લાર્જેસ્ટ પોપ્યુલેશન ઇન ધ વર્લ્ડ વાત કરીએ છીએ, ફોરેનથી લોકો ઇન્ડિયામાં ઇન્વેસ્ટ કરે છે, અને તો બી આપણે એવું કહી રહ્યા છે કે આપણે જોબ જનરેશન નથી કરી શકતા કારણ કે બહેનો જોબ લે છે. એટલે આ બહુ હસવાની વાત છે. એટલે પોતાની જેમ કે ઇફ ધીસ ઇઝ ફ્રોમ ધ ગવર્મેન્ટ પોઈન્ટ ઓફ વ્યુ, ગવર્મેન્ટ પોતાની ઢાંક પીછોડ કરી રહ્યા છે બીકોઝ ઓફ ધર ઇનએબિલિટી ટુ ડુ જોબ પ્રમોટ, ટુ જનરેટ એમ્પ્લોયમેન્ટ ફોર પીપલ. એક્ઝામ્પલ આપું, આ પાછી શરમ વાળી વાત છે. થોડા દિવસ પહેલા જ આપણે વાંચ્યું છે કે યુપીમાં એક કારકુન, એટલે આઈ થિંક પ્યુનની 350 વેકેન્સી હતી, જોબની વેકેન્સી હતી, જેમાં કંઈક 23 કે 24 લાખ લોકોએ એપ્લાય કર્યું. અને એપ્લાય બી કેવા લોકોએ કર્યું? પીએચડી, એમબીએ, પેલા શું કે ગ્રેજ્યુએટ લોકોએ કર્યું, ડોક્ટર, પ્રોફેશનલ્સ, એ લોકોએ એપ્લાય કર્યું. કેમ એપ્લાય કર્યું? કેન બી ટુ રીઝન્સ. વન, કે કારકુનોને બી 16,000 રૂપિયા મહિને પગાર મળે છે, અને સેકન્ડ રીઝન કે ઓબ્વિયસલી દે વુડ થિંક એઝ અ પ્યુન ઓલ્સો યુ હેવ મોર પાવર્સ, ઓર યુ એન્જોય મોર પાવર્સ, ઓર યુ ગેટ અર્ન મોર અધર અંડર ટેબલ મની. એટલે આ બી આખું એક કરપ્શન પાસે લઈ જાય છે. એટલે તમે જોશો તો ક્યાંય બી આપણે બધા ચોકટાઓની વાત કરીએ છીએ, ક્યાંય સાચા પડી નથી રહ્યા. એઝ એન ઇન્ડિયા આપણે બહુ એક અનહેલ્ધી દોર પર ચડી રહ્યા છે, જેમાં બહેનોને બદનામ કરો, યા તમે પ્યુનોની નોકરીમાં આવું બધું કરપ્શન થાય, કોઈ બીજી નોકરીમાં આવે. એટલે આપણે આખું હું જોઉં અને આને અગેન એક નેગેટિવ ચીજ જોઈ રહી છું કે આપણે એઝ એન ઇન્ડિયન નથિંગ ટુ બી પ્રાઉડ અબાઉટ. ઓકે, ચોક્કસથી બેરોજગારી એ એક જ ભારત માટે ખૂબ જ કલંકરૂપ બાબત થઈ રહી છે. સરકાર કદાચ રોજગારીનું પ્રમાણ નથી ઊભી કરી શકતી, તો પછી એના માટે બહેનોને જવાબદાર શા માટે ઠેરવવામાં આવી રહ્યું છે? ખાસ એ વાત કરી કે ઘણા વર્ષોથી આ પ્રકરણ હતું ને હવે ક્યાંક વિવાદ ઉભો થયો છે,
ખાસ કરીને જ્યારે વિદ્યાર્થીઓ આવી બાબતો શીખે છે અને ખાસ કરીને મેલ સ્ટુડન્ટ ધીરે ધીરે વિદ્યાર્થીઓ આવી બાબત શીખે તો આપણે લાગે છે કે મહિલાઓ પર અત્યાચારનું પ્રમાણ હોય કે મહિલાઓને આપણે જાણીએ છીએ કે ભલે ઊંચી પોસ્ટ ઉપર પહોંચી ગયા હોય તેમ છતાં પુરુષના જ નિર્ણયને માન્ય રાખવામાં આવે છે. શું આના કારણે માનસિકતા એવી બની જતી હોય છે કે ભલે દરેક ક્ષેત્રમાં સ્ત્રીઓ આગળ હોય પણ એમને પાછળ કરવાનો હક પુરુષોને આપેલો છે? બિલકુલ સાચી વાત છે. જે અમે બિઝનેસમાં કહીએ ગ્લાસ સીલિંગ, કે કોઈ બી બેનને તમે જોશો, અગર આપણે પહેલા પોસ્ટ ટુ પોસ્ટ કમ્પેર કરીએ, આ મેનેજરને લેટ અસ સે એક્સ સેલરી મળી હોય તો બેનને એક્સ માઇનસ વાય સેલરી મળે. એટલા માટે કારણ કે બેન છે, એટલે ભલે પોસ્ટો સેમ હોય. આ તો હવે હવે આટલી બધી બહેનો વુમેન ઇક્વાલિટીની વાત કરી, જેન્ડર ઇનડિસ્ક્રિમિનેશન વાત કરી, ત્યારે હવે આવ્યું છે કે ભાઈ બંનેને ઇક્વલ સેલરી મળે, ના તો પહેલા આનાથી ખરાબ સિચ્યુએશન હતી. બીજી સિચ્યુએશન એવી છે કે જયારે આપણે આ જે ઇનઇક્વેલિટી ઇન સેલરી ની વાત કરીએ, હવે લોકોના માનસિકતાની વાત કરીએ કે માનસિકતામાં ઓબ્વિયસલી તમે જયારે આવું બધું વાંચો, અને નાના બાળકોને એમાં કોઈ ભૂલ નથી, પણ બચપનથી આવું જોયું એટલે લોકો ફ્યુચરમાં જ વિચારવાના હતા ને. જી ચોક્કસથી નાના બાળકોની કોઈ ભૂલ નથી, પરંતુ જો આવું વાંચીને શીખશે તો ચોક્કસથી આગળ આવશે. દરેક ક્ષેત્રમાં આપણે જાણીએ છીએ દર્શક મિત્રો કે મહિલાઓનો દબદબો ખૂબ જ વધી ગયો છે. હમણાં જ ખાસ થોડા સમય પહેલાની વાત કરીએ તો ફોર્ચ્યુન મેગેઝીને જે એક યાદી જાહેર કરી હતી જેમાં બેન્કિંગ ક્ષેત્રમાં બેન્કર્સ જે મહિલાઓ હતી એ ટોપ ઉપર જોવા મળી હતી, જેમાં ચંદા કોચરનું પણ નામ સામેલ આવી જાય છે. અને દરેક ક્ષેત્રમાં ક્યાંક મહિલાઓનો દબદબો હોવાથી રુઝાનજી આપને લાગે છે કે ક્યાંક સમાજમાં દ્વેષ ભાવ એક પ્રકારનો ઉભો થઈ ગયો છે? શિક્ષણની વાત હોય કે નોકરીની વાત હોય કે બિઝનેસની વાત હોય, આજે મહિલાઓ બિઝનેસ પણ કરી રહી છે. સાચી વાત છે. અત્યારે અગર તમે જોવા જાય પેલું કીટ ધ અધર વે રાઉન્ડ, આપણી ઇકોનોમી કેમ ગ્રો થઈ રહી છે? વર્લ્ડમાં કેવું છે કે જયારે હાફ પોપ્યુલેશન બહેનોની છે, જયારે બહેનો કંધાથી કંધા મિલાઈને કામ કરે છે, જે તમે અત્યારે એક્ઝામ્પલ્સ આપ્યા. અગર તમે બેન્કિંગ ક્ષેત્રની જ વાત કરીએ તો બેન્કિંગ ઇઝ ધ મોસ્ટ પાવરફુલ ક્ષેત્ર ઇન એનીવેર ઇન ધ વર્લ્ડ, અને એમાં તમે જોશો કે કયા લેવલ પર બહેનો કામ કરી રહી છે. એટલે જયારે આપણે આ લેવલની વાત કરતા હોઈએ, જયારે બહેનોએ પોતાનું હુનર બતાવ્યું છે, ઇનફેક્ટ હું તો કહું છું કે બહેનો મલ્ટીટાસ્કિંગ છે, ઘર બી સંભાળે, છોકરા બી સંભાળે, ફેમિલી આવી ગયું, સાસુ સસરા આવી ગયા, બધાને સંભાળે અને જોડે જોડે આટલું સરસ કામ કરે અને બિઝનેસને આગળ લાવે, એટલે આનાથી ઉત્તમ અદભુત કોઈ ચીજ હોવી જ ના જોઈએ. પણ એને ઇનફેક્ટ એ ડિગ્નિટી આપવી જોઈએ, માન આપવી જોઈએ, એના બદલે અહીંયા ઊંધું થઈ રહ્યું છે કે એને નીચે દબાવવામાં આવે છે. એઝ આઈ સેડ કે વર્લ્ડમાં શું કે સર્વેસ કહે છે કે વર્લ્ડની ઇકોનોમી યા ઇન્ડિયાની ઇકોનોમી યા કોઈ બી દેશની ઇકોનોમી ક્યારે ગ્રો થાય? જ્યારે બહેનો એમાં જોબ કરે છે, એમ્પ્લોયડ થાય છે, કંધાથી કંધા મિલાવીને કામ કરે છે. હવે મારે એક બીજો એમાં પોઈન્ટ કરવો છે કે જયારે આપણે અનએમ્પ્લોયમેન્ટ કરી રહ્યા છે, મારે એક થોડો ડિફરન્ટ વ્યૂ બી આમાં લેવો છે. સૌથી પહેલા રાઈટ, આવી રીતે બુક્સમાં 2008 થી ચાલતી હતી, આ તો સારું થયું કોઈ જાગૃત બહેને, હાલ એક જાગૃત ટીચર હતા એવું લખ્યું છે, એમને જાગૃતતાથી હવે આની કમ્પ્લેન કરીને, તો 2008 થી લોકોના બાળકોના માઇન્ડમાં એ પોઈઝન ભરાતું હતું કે આ બહેનો અમારો જોબ છીનવી લે છે. નાનો બાળક તો બિચારું શું સમજવાનું છે, એ તો એટલે કે આ છોકરી મારો જોબ છીનવે છે, બેન મારી જોબ છીનવે છે, એટલે એ રીતે આખું મોટું થાય. એટલે જયારે એ રીતે એવા માઇન્ડસેટથી માણસ મોટું થાય, એટલે વોટ ડુ એક્સપેક્ટ? ડુ યુ એક્સપેક્ટ હિમ ટુ રિસ્પેક્ટ અ ફિમેલ? નો, હી વિલ નોટ ડુ દેટ. એટલે આપણે આ જે ટેક્સ્ટબુક વાળું સારું થયું દેરાયા ધ્રુસ્તાએ, બીજો વાર આમાં ઇમ્પોર્ટન્ટ આ રિલેટેડ જ વાત કરી છે કે જયારે તમે અનએમ્પ્લોયમેન્ટની વાત કરી રહ્યા છો, હું મારા પોતાના કંપનીની જેમ તમે કહું કે મારી પોતાની કંપની છે, હું કામ એમાં કરું છું, મને બી અમે બી જોબ જનરેટ કરીએ છીએ, પણ હવે હું વાત કરું છું કે અમને માણસો જોઈએ છે, મળતા નથી. તમે બિઝનેસ એક્ઝિક્યુટિવ લો, તમે સેલ્સ લો, અકાઉન્ટ્સ લો, સ્ટ્રેટેજી લો, માર્કેટિંગ લો, કે તમે જેવી ફિલ્ડમાં લો, માણસ નથી મળતા. બીજું, અગર બીજી વાત કરું, મને ડ્રાઈવર નથી મળતો. ત્રીજી વાત કરું, ઘરમાં ડોમેસ્ટિક હેલ્પ નથી મળતી. તો આ અનએમ્પ્લોયમેન્ટ ક્યાં છે એ સમજાવું છું તમને. અનએમ્પ્લોયમેન્ટ નથી, પ્રોબ્લેમ શું છે કે જે લોકો ભણ્યા છે એને એનો જેટલી ભણતર છે એની ઊંચી નોકરી જોઈએ છે. રાઈટ, એટલે છે કે અગર એક છોકરો છે જેને બીએસસી કર્યું છે યા ગ્રેજ્યુએશન કર્યું છે, પણ એને નોકરી જોઈએ છે એન્જિનિયરની, એક્ઝામ્પલ આપું છું. હવે એ ત્યાં તો સેટ થતો નથી, બીએસસી એને જેટલું કર્યું છે એ પ્રમાણે એને જોબમાં જે સેલરી મળે છે કોઈ જે સેટિસ્ફાઈડ થતો નથી, એને હંમેશા હાઈ સેલરી જોઈએ. કેમ હાઈ સેલરી જોઈએ એ બી તમે સમજાવી દો. કારણ કે જયારે લોકો આવી રીતે ઇન્સ્ટિટ્યૂટમાં જતા હોય ભણવા, તો ઇન્સ્ટિટ્યૂટવાળા એ લોકો પાસે અમે તગડી તગડી મોટી મોટી ફીઝ લે. હવે જે ફીઝ લીધી એટલે એ લોકોને સપનું અપાવે કે ભાઈ, જેને કોઈ તમે એમબીએના એની જ વાત કરું, એમબીએની કોલેજીસને જ્યાં બી શીખવાડે છે ઇન્સ્ટિટ્યૂટ, કે મોટા મોટા લાખો રૂપિયાની ફીઝ લઈને એ લોકોને કહે ભાઈ તુમકો પહેલી જોબ 25,000 કી મિલેગી, એટલે પહેલા તો ખુશ થાય. એ ખુશ થઈને એને જોબ લીધી હોય, પછી ખબર પડે કે પહેલી જોબ તને 10,000 ની મળવાની છે, તો એ દુઃખી થઈ જાય. પછી કહે કે નહીં નહીં, હું 10,000 ની નહીં લઉં, વધારે ટ્રાય કરીશ. પછી એ હજી ટ્રાય કરે, એને ના મળે, એ જોબને છોડતો થાય, છોડતો થાય, છોડતો થાય, અને છેલ્લે ડિપ્રેશન ને ફ્રસ્ટ્રેશનમાં આવે. જોબ નથી જોબ મળી એના ડિપ્રેશન ને ફ્રસ્ટ્રેશન.
એક્સપેક્ટેશન માં નહીં, કારણ કે એને તો 10 વાર 10 ઓફર લેટર આવી ગયા છે, પણ એને જે 25,000 નું એક્સપેક્ટેશન હતું એ ડિપ્રેશન ને ફ્રસ્ટ્રેશન આવે છે. અને જયારે એટલે હું બીજી રીતે કહેવા માંગુ છું કે સાહેબ મેડમ અનએમ્પ્લોયમેન્ટ નથી, લોકોના એક્સપેક્ટેશન વધારે છે. ના તો તમે જોવા જાવ તો હું આજે અહીંયા બેઠું છું, બીજા 10 બિઝનેસમેનોને બોલાવીને બેસાડી દઈએ યા 10 હાઉસવાઈફોને બોલાવીને બેસાડી દઈએ તો કહે છે કે ભાઈ અમે તો માણસ શોધીએ છીએ અને મોટી સેલરી એવી નથી કે ભાઈ 5,000 કે 2,000 માં માણસ, કારણ કે આપણે જે ગુમાસ્તા ધારાને એના હેઠળ જે મિનિમમ વેજીસ આવ્યા છે અત્યારે કંઈક 300 કે 350 રૂપિયાના મિનિમમ વેજીસ છે. એટલે જોવા જાય તો મહિના દ્વારા 10,000 ની સેલરી થાય મિનિમમ વેજીસ માં ભી, હા, જેના અનપઢ હોય ને અંગૂઠા છાપો ને એની 9,000 થી 10,000 ની સેલરી મળે તો એ લોકો સેટિસ્ફાઈડ નથી. એટલે આખું ઇમ્બેલેન્સ ચાલી રહ્યું છે અને એ ઇમ્બેલેન્સ ને આપણે કંટ્રોલ કરવાનો. ચોક્કસ રુજાનજી, આ જ પોઈન્ટ ઉપર હું એ કહેવા માંગીશ કે અપેક્ષાઓ કદાચ યુવાનોની વધારે છે એવું લાગે છે, કદાચ મહિલાઓ આપ એવું માનશો કે આપના ત્યાં કદાચ જે પણ લોકો જોબ માટે આપે એક એડવર્ટાઇઝમેન્ટ આપી દીધી અને ફિમેલ અને મેલ બંને એક જ પોસ્ટ માટે આપ્યા, પણ અપેક્ષાઓ કોની વધારે હોય છે, કામ કરવાની ધગશ મહેનત કરવાની ધગશ એ કોનામાં વધારે હોય છે? સરસ ક્વેશ્ચન પૂછ્યો બેન. આ અત્યારની હું જૂની વાત કરીશ, હું તમને વાત કરું છું અપ્રોક્સ 1998 થી વાત ચાલુ કરું, બરોબર છે? 1998 થી અમે બહેનોના અને ભાઈઓના જયારે બી કોલ સેન્ટર ને અમારું કામ હતું તો અમે ઇન્ટરવ્યુ લઈએ તો ભાઈઓને એઝ યુઝ્યુઅલ અંબેસા સેલરી હાઈ જોઈતી હોય, દુનિયાભરના એના નાટકો, પણ ઓબ્વિયસલી મારી નાઇટ શિફ્ટ ચાલે એટલે મારા ભાઈઓને સહન કરવા જ પડે, ના તો બહેનોને જોબ આપું. હવે બીજું રીઝન વાય, એક તો કે બહેનો શું કરે, સીધી બિચારી જોબ કરે, 6-7 વાગે છૂટવાનો ટાઈમ હોય તો સીધા ઘરે જાય. કેમ ઘરે જાય? કારણ કે એને ઘરે કામ હોય, એની મમ્મીને હેલ્પ કરવાની હોય રસોઈમાં કે જેવી. ત્યારે ભાઈઓ શું કરે, 6-7 વાગે જોબ છૂટે એટલે નીચે કીટલી પડી આજુબાજુ બેસીને ટાઈ તપ્પા મારે ગપ્પા મારે, કારણ કે એ લોકો તો ઘરે જઈને તૈયાર ભોજન મળવાનું છે, ડાયરેક્ટ ખાવાનું છે, એ લોકો તો હોટલમાં રહે છે, ડાયરેક્ટ ખાશે અને ઘરે સુઈ જશે અને બતાવશે કે દુનિયાભરનું કામ એ લોકોએ જ કર્યું છે. પણ ઇફ યુ લુક એટ ઇટ, જે પેલી દીકરીએ મારા ઓફિસમાં કામ કર્યું છે એ ઘરે જઈને એની મમ્મીને હેલ્પ કરશે, કીટલી પર બેસશે નહીં, ટાઈ તપ્પા કરશે નહીં, અને બીજા દિવસે સવારે એની મમ્મીને હેલ્પ કરશે, ટિફિન બનાવશે એના ભાઈને બધા માટે, ને ટિફિન બનાવીને પછી ઓફિસમાં જોબ કરવા આવશે. એટલે તમે જોયું કે આટલો મોટો ફરક છે. તો એ છોકરીને એવું કહેવામાં આવે, આપણે કહીએ ને કે ભાઈ બહેનો જ કંપનીમાં હોય એટલે ગપ્પા મારતી હોય, પણ ભાઈ સૌથી વધારે તો મોટા તો ગપ્પા ભાઈઓ મારે છે કેટલી ઉપર બેસી બેસીને, અને આપણને બધાને ખબર છે. પણ આપણે જે આખી જે આપણી મેન્ટાલિટી કરી છે, જે આપણે જે કહીએ ને કે જે મેન માઇન્ડસેટ કહેવાય, એ માઇન્ડસેટ આપણે બચપનથી લોકોએ એટલે કોઈ નથી, જેમાં આ બુકમાં નખાયું ને એમ બચપનથી એવું નખાયું છે કે બહેનો જ તાઈ તપ્પા મારે, પણ ખરી રીતે ભાઈઓ તાઈ તપ્પા મારે છે. એટલે હવે આપણે એ માઇન્ડસેટ ચેન્જ કરવાની બહુ જરૂરી છે. અને આ માઇન્ડસેટ ક્યારે ચેન્જ કરે છે, જેને કે આ બેનને વોકલ થયા, બેને અવાજ ઉઠાવ્યો, એવી રીતે જ્યાં સુધી આપણે અવાજ નહીં ઉઠાવીએ ત્યાં સુધી આપણા તમાશા થતા રહેવાના છે. કેમ કે મજૂરી બહેનો કરે, મહેનત બહેનો કરે, બધાને તૈયાર પેલું જમવાનું આપે અને તોય ફ્રીમાં ગાળો ખાય. ચોક્કસ દર્શક મિત્રો, ખાસ ઘણી બધી નોકરીઓ એવી છે, ઘણી બધી રોજગારીની તકો એવી છે જે ખરેખર બહેનો જ પોતાના હુનરને જોઈને ઉભી કરી છે. એનઆરથી આગળ વાત કરીશું, પણ અત્યારે સમય છે એક બ્રેક લેવા.